દાંતીવાડા તાલુકામાં આવેલ કોલોની રોડ પર પ્રાઇવેટ લક્ઝરી બસના ડ્રાઈવરે પૂરઝડપમાં બસ હંકારી રોડ ક્રોસ કરતા ગાયના વાછરડાને અડફેટે લેતા વાછરડાને ગંભીર ઈજાઓ થવા પામી હતી અને પ્રાઇવેટ બસ ડ્રાઈવર આ અકસ્માત સર્જી ત્યાંથી પલાયન થઈ ગયો હતો. ત્યારે જીવદયા પ્રેમીઓને ખબર પડતા તાબડતોબ ત્યાં દોડી આવેલ અને ગાયની પ્રાથમિક સારવાર માટે વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બોલાવી સારવાર કરેલ, તેમજ ડીસા રાજપુર પાંજરાપોળમાં જાણ કરેલ અને ગાયના વાછરડાને પાંજરાપોળ ખાતે પહોંચાડવામાં આવેલ હતી. ગુજરાતભરમાં પ્રાઇવેટ લક્ઝરી બસો બેફામ દોડી રહી છે અને પ્રાઇવેટ લક્ઝરી બસોના ડ્રાઈવરો આંખ બંધ કરી ડ્રાઈવ કરતા નજરે પડતા હોય છે અને અનેક અબોલ પ્રાણીઓને અડફેટે લેતા હોય છે. ત્યારે દાંતીવાડા તાલુકામાં આવેલ કોલોની રોડ પર પ્રાઇવેટ લક્ઝરી બસના ડ્રાઈવરે પૂરઝડપમાં બસ હંકારી રોડ ક્રોસ કરતા ગાયના વાછરડાને અડફેટે લેતા વાછરડાને ગંભીર ઈજાઓ થવા પામી હતી અને પ્રાઇવેટ બસ ડ્રાઈવર આ અકસ્માત સર્જી ત્યાંથી પલાય થઈ ગઈ. ત્યારે જીવદયા પ્રેમીઓને ખબર પડતા તાબડતોબ ત્યાં દોડી આવેલ અને ગાયની પ્રાથમિક સારવાર માટે વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બોલાવી સારવાર કરે, તેમજ ડીસા રાજપૂત પાંજરાપોળમાં જાણ કરેલ અને ગાયના વાછરડાને પાંજરાપોળ ખાતે પહોંચાડવામાં આવેલ. ડીસા રાજપૂત પાંજરાપોળને જાણ છે આપણે દાંતીવાડાની અંદર વિપુલભાઈ અને હિમાલય અને એવા મિત્રોએ પણ જાણ કરી હતી કે અહીંયા લક્ઝરીવાળા ટક્કર મારી છે દાંતીવાડાની અંદર. એટલે અમે લોકો ત્યાંથી ટીમ સાથે અહીંયા પહોંચી ગયા છે અને અહીંયા જીવદયા પ્રેમીઓ દાંતીવાડાની અંદર બધા મળીને ગાયને બચાવી લેવામાં આવી છે. આજરોજ દાંતીવાડા હાઈવે પર એક રાજસ્થાનથી જોધપુર ઝડપે લક્ઝરી આવેલી, તેને એક વાછરડા બચ્ચાને અફેટમાં લીધો, ગંભીર ઈજાઓ પામી હતી. તેને અમારા ગૌરવશો તાત્કાલિક જાણ થતા દોડી આવ્યા, માધ્યમમાં પહોંચાડવામાં આવી અને પૂરી ટ્રીટમેન્ટ કરી આપવામાં આવી. સચિન રાવનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, દાંતીવાડા.